અમે પણ ભાખરી ખાઈને અત્યારે આવી ગયા છીએ. કેવી છોકરો મમ્મીને એવી છે અને ત્યારે એમ સવાર છે પણ મસ્ત છે. અત્યારે આમ થોડું થોડું ઠંડુ વાતાવરણ છે, તડકો છે અને અત્યારે અમારે હાઈવે નીકળે છે તો વાહનની અવર જવર પણ એટલી બધી છે, ટ્રક વધારે હાલે. અત્યારે બસો ટ્રક ને અત્યારે બસ સુરતની બસો ને ચાલો જોઈ, જો કે ઘડી કે બન્યો હોય, રાખી ન બન્યો, દિવસે ન બન્યો, ચાલો જોઈ. ને અત્યારે તો ઠંડુ વાતાવરણ છે પણ 9:30 થાય એટલે એમ થાય કે ઘરની બહાર જ નથી નીકળવું, એટલો ધોમ તડકો થતો અત્યારે ઉનાળાનો. તો અત્યારે ટેરેસ પર પણ મજા આવે છે, અત્યારે વાતાવરણ પણ એટલું સરસ છે તો તમે જોઈ શકો છો. અને જો તમને અમારા વિડીયા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને ખબર જ છે કે અમે 1500 સબસ્ક્રાઈબર થાય એટલે અમારે લાઈવ આવવાનું છે. તો પ્લીઝ પ્લીઝ જેમ બને એમ વધારે સબસ્ક્રાઈબ કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અમારા વિડીયાને. તો અમારે ગ્રીવાબેનને સાડી પહેરવાનું ઈચ્છા થઈ ગઈ છે સવાર સવારમાં. જા પહેરલા, જા બાય પહેરવા દે, જા ફટાફટ. ચલો સાડી પહેરી લ્યો. હા ના જા બાપા ઊભી રે બેટા. ઉઠીને હજી કઈ કર્યું નથી ને સાડી પહેરવા વાળા થઈ ગયા છે મારા બેન. ચાલો આપણે જોઈએ મમ્મી કેવી ખાડી પહેરાવે છે ગ્રીવાને. બે માસ બે કાલ કે હું પહેરાવતી હતી એમ કે એમ નહીં કે બા પહેરાવે એમ, બા મેં બા જા બાપા ને મેં બા પહેરાવે એમ. ચાલો દોસ્તો, હવે આપણે નાસ્તા પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ અને જવાનું છે વાડીએ. થોડું ઘણું જે આઠીના થળિયા ને બધું પડ્યું છે તો લઈ આવીએ. બે ત્રણ દિવસનું કામ છે તો ફટાફટ પૂરું કરી દઈએ હવે, કારણ કે હમણાં મરણ થઈ ગયું હતું, લગ્ન ને પ્રસંગ ને બધું હતું, બધું કામકાજ આપણે અટવાતા હતા. હવે બે ત્રણ દિવસ ફટાફટ કામ ખેંચે રાખીએ એટલે ફટાફટ બધું પતી જાય. હું ને મમ્મી બે જવાના છે અને મસ્ત મજાની હરિયાળી જામી ગઈ આપણે, જોઈ લો. તો અત્યારે વિજય આવી ગયા છે પરોટો લઈને હાથીઓને. આવી ગઈ છે, તમે જોઈ શકો છો. વોરસ આંબલી તો જા, વોરસ આંબલી તો હું તારા માટે હમણાં લેતા આવીશ. ક્યારે? લોટ લૂમ આવેલી છે તો જોઈ તો ખરી, હમણાં એક લેતા આવીશ. બીજી વાર આવો ત્યારે.
બઉ જાજો છે નઈ લીછી બને આમ કોળાઈ ગઈ કા મસ્ત કોળાઈ ગઈ છે હવે લીછી હવે ઉંદડા નો ભેટે તો આ બાજુ ડ્રેગન હતું એ સુકાઈ ગયું છે આ સાઈડ નો ડ્રેગન વધ્યું છે થોડુંક હવે પૂરી થઈ ગઈ છે જોકે હવે વધી વધીને ઓલી સાઈડ છે થોડી સામેની સાઈડ તો અત્યારે ક્યાં આવી ગયા તમે અંદર ઘુસવાઈ ગયા ઝાડ થઈ ગયા એકદમ ફ્રેશ હો મસ્ત મજાની તાજી ને વળી દવા વગેરે ની ઓર્ગેનિક સુપર હો ભાઈ આવું ખાવાની મજા આવે કેમ થાય હા તારી ના ઝપાટો બોલાવી દીધો બપા દેશી ભેહુ ના ઘી દૂધ ખાઈ પરોઠા તો ઘા કરી દીધી તો કરજે પણ ઘા દોસ્તો આપ જોઈ શકો છો કેટલા બધા અહીંયા મસ્ત મજાના કાતરા છે અત્યારે બહુ બધા છે આમાં કાતરી તો ઝીણી એવી છે હજી પણ કાતરા છે લોટમ આપણે ઘરે લઈ જવાના છે અત્યારે તો પાડી લઈ તો અત્યારે રોટલાનું કામકાજ ચાલુ છે કેમ રોટલા બનાવવાના ચાલુ કરી દીધા એમને બની ગયા સરસ મારા ગ્રીવા બેન લોલીપોપ ખાવ છો પછી શરદી કોને થઈ જાય મને થાય હવે જા ગાંડી ના લાગણી મારે એને લોલીપોપ જ ભાવે છે તો દોસ્તો આપણે લેવા છીએ મસ્ત મજાના ગોરસ આંબલી આપણે કાયતરા કહીએ આ છે બુંદા ફ્રેશ માલ એકદમ કેમ લાગ્યું તને કાયતરા તો ભાવે ને તને બહુ ગોરસ આંબલી તો એ તો મને મારું ફેવરિટ છે ગુંદા ગ્રીવાને તો લોલીપોપ જ ભાવે બીજું કાંઈ નહીં એને પૂછવાનું જ નહીં તો ચાલો દોસ્તો હવે ગુંદાનો આપણે સંભારો બનાવશું મસ્ત મજાનો હવે સાંજે અત્યારે તો પૂરું થઈ ગયું છે અને આંબલી પણ જુઓ એકદમ લટ લૂમ હતી હા ટબ્બા ટબ્બા કાયતરા ટબ્બા ટબ્બા તારા મોટા જેવા છે ટબ્બા જેવા તો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને જે હમણાં દાર કર્યો હતો મારા ભાઈના ખેતરમાં તો એમાં અત્યારે આપણે લાઈન નાખી દીધી છે મોટર ઉતારી દીધી છે અને પાવરનો થોડોક પ્રોબ્લેમ છે એટલે હજી મોટર ચાલુ થતી નથી કારીગરને બોલાવ્યો છે જોઈએ શું પ્રોબ્લેમ છે પાવર ડીમ પડે છે 270 ફૂટનો દાર છે 150 ફૂટ લાઈન નાખી દીધી છે અત્યારે આપણે આમાં 50 ફૂટ જેટલી બાર છે તો ચાલો હમણાં કારીગર આવે એટલે ટેસ્ટ કરવાનું છે કઈ રીતનું બધું થાય છે કમ્પ્લેટ તો બધું કર્યું છે પણ છતાંય ટાટર રહેતો નથી પડી જાય છે એટલે જોઈએ હમણાં કઈ રીતનું છે બધું શું પ્રોબ્લેમ છે તો હવે વાટે છે બધા અત્યારે પાણીનો ઇંતજાર છે કેટલું પાણી આવે છે બહાર કેટલી ઘડી મોટર ચાલે છે એ એક ખાસ જોવાનું છે એટલા માટે ટેસ્ટ કરે છે પાવર પાણીનો એટલે આપણને ખ્યાલ આવે ને આઈડિયા આવે આગળ કઈ રીતનું બધી થાય છે બધી કઈ રીતનું બધું આગળ કરવું એટલે એ રીતનું બધી ટેસ્ટિંગ કરે છે અત્યારે તો થોડીક વાર વેઇટ કરીએ પછી પાછા વિડીયોમાં તમને બતાવું કઈ રીતનું મોટર ચાલે છે કેટલું પાણી આવે છે બરાબર દોસ્તો આપણે જે મોટરનું પાણી માટેની જે તલાશ હતી મોટર રિપેર થઈ નહીં મોટર તો રિપેર થઈ ગઈ એકચ્યુઅલી પણ પાવરનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થયો નહીં એટલે કાલે એ બધું જશે અને અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને ગ્રીવાને હોસ્પિટલ પર લઈને ગયા હતા કારણ કે થોડીક શરદી તાવ જેવું થઈ ગયું હતું કોર્ટરનું એટલે દવા પીવે છે બેન કાંઈ તો અને આપણે ફ્રીજ રિપેરિંગ કર્યું હતું પણ ફ્રીજમાં લોચો એ પડે છે બધી બરફ થઈ જાય છે બધા ખાનામાં ફ્રીઝરમાં તો બરફ જામી જાય છે અહીંયા પણ બધી બરફ જામી જાય છે એટલે પાછો આપણે એને ફોન કર્યો છે કે ભાઈ આ રીતનો પ્રોબ્લેમ કેમ
સાયન્સ બાયન્સ બધું સારું બરફ થઈ જાય છે, દૂધ બરફ બધું જામી જ જાય છે. એટલે આપણે એને ફોન કરી દીધો છે, કાલે એક સેન્સરમાં પ્રોબ્લેમ લાગે છે, કુલિંગ વધી જાય છે. સ્લો કર્યો તો કઈ ફેરફાર થતો નથી, એટલે જોઈશું આપણે શું પ્રોબ્લેમ છે. કાલે ભાઈ આવશે, એનું પણ કામ લગભગ પતી જાય કાલે. તો ચાલો હવે જમવાનો સમય થઈ ગયો છે, મોડું થઈ ગયું છે આજે. વાડીયા ખાસ તો વાડીએ જ મોડું થઈ ગયું હતું, આપણે જે મોટરનું કામ કરી હતું ને એમાં જ આપણે લેટ થઈ ગયું ઘણો ખરું. તો ચાલો ફટાફટ, હવે ભૂખ પણ લાગી છે કડકડતી, તો જમી લઈ ચાલો.